हाय फ्रेंड्स, કાઠિયાવાડી કિચન માં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ચીકુ મિલ્કશેક। ઉનાળાની સીઝન આવી ગઈ છે તો ચીકુ પણ માર્કેટમાં બહુ સરસ મળે છે। તો આજે આપણે બનાવવાના ચીકુ મિલ્કશેક। તો સૌપ્રથમ આપણે ચીકુ લેશું। તમારે જેટલા ચીકુનો મિલ્કશેક બનાવવો હોય એ પ્રમાણે તમે ચીકુ લઈ શકો છો। તો ઉપરથી આપણે ચીકુની છાલ છે તે કાઢી નાખશું। તો છાલ કાઢીને આપણે ચીકુના ટુકડા કરી લેશું। તો આપણે ચીકુને પાકા જ લેવાના છે, ચીકુને કાચા લેવાના નથી। તો થોડી વાર માટે આપણે ચીકુને સાઈડમાં રાખી દેશું। તો હવે એક મિક્સર જાર લઈશ અને જારમાં જે ચીકુના ટુકડા કરીને રાખ્યા હતા તે ટુકડા નાખીશ। તો હવે આપણે ખાંડ લેશું। ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો, અને ખાંડ છે તે તમે ઓછી પણ નાખી શકો છો, કેમ કે ચીકુ છે તે ગીડા હોય છે। તો હવે મિક્સર જારમાં ખાંડ નાખીશ। ખાંડ નાખ્યા પછી દૂધ નાખીશ। દૂધ તમારે ચીકુ શેકને આછું કે પાતળું કરવું હોય એ પ્રમાણે તમે દૂધ નાખી શકો છો। તો દૂધ નાખ્યા પછી આપણે મિક્સરમાં પીસી લેશું। મેં અહીંયા મિક્સર લીધું છે। જો તમારે બ્લેન્ડરથી ચીકુ શેક કરવું હોય તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો, બ્લેન્ડરથી ફટાફટ થઈ જશે। તો તૈયાર છે આપણું ચીકુ મિલ્કશેક। તો જો તમને આ ચીકુ મિલ્કશેકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ એકવાર ઘરે જરૂર ચીકુ શેક બનાવજો, અને તમારું ચીકુ મિલ્કશેક કેવું બન્યું છે તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ હજી ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।